ચાલતું હતું અને એમ કહેવાય કે ધીમે 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 રાવણ છે એ હાર ની નજીક જતો હતો ત્યારે કોઈ રાવણ ને પ્રશ્ન પૂછે છે કે ભાઈ રામ કરતા તો તારી રાજધાની મોટી છે, રામ કરતા તારું સૈન્ય દળ મોટું છે, રામ કરતા તો તારી પાસે સંપત્તિ બહુ મોટી છે, છતાં રામની વિજય અને તું હાર તરફ કેમ જઈ રહ્યો છે? ત્યારે રાવણે જે પ્રશ્નનો જવાબ આપ્યો ને મિત્રો બહુ સાંભળવા જેવો હતો. ત્યારે રાવણ કહે છે કે મને ખબર છે હું હારની નજીક જઈ રહ્યો છું ને એનું સૌથી મોટું કારણ કે રામે એના ભાઈ માટે થઈ અને રાજપાટ નો ત્યાગ કર્યો અને મેં રાજપાટ માટે થઈ મારા ભાઈ નો ત્યાગ કર્યો, એના ભેગો એનો ભાઈ છે ને આજ મારો ભાઈ મારા ભેગો નથી ભાઈ, એટલે મારી હાર થાય છે આજે. હા પણ આજે બધા ભાઈઓ મારા ભેગા છે ભાઈ. હા યા જાવ ને યા. હા એમ કહેવાય છે કે જયારે લક્ષ્મણજી ને શક્તિપાત નો પ્રહાર લાગે છે અને રામચંદ્ર ભગવાન પોતાના ખોડામાં લક્ષ્મણજી નું મસ્તક રાખી અને જે રુદન કરે છે, જે વિલાપ કરે છે, એ તો અખિલ બ્રહ્માંડ નો માલિક હતો, 14 લોક નો નાથ હતો, એને સત્તા હતી એને ઊભો કરવાની. હા એનામાં ક્ષમતા હતી એને બેઠો કરવાની, પણ પોતાના આચરણથી પોતાના વ્યવહારથી જગતને કંઈક શીખવાડવા માંગતા હતા. એક ભાઈ માટે થઈ અને ભાઈના હૃદયની અંદર એવી ભાવના હોવી જોઈએ, એવો પ્રેમ હોવો જોઈએ, એ ભાઈ છે આપણે. હો હજી કરજુ નથી આવ્યો. હા એ રામાયણ નો પ્રસંગ. એ ભાઈ રે મારે
Thank you.
Thank you.
Thank you.